કોર્પોરેટ ચાણક્ય, લેખક રાધાકૃષ્ણ પિંડઈ, નિત્યજ્ઞાન ઓડિયોઝ. ચાણક્યના માર્ગે સફર વ્યવસ્થાપન. આ પુસ્તક મારા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદ, કે જેમણે મને આપણા પૌરાણિક ગ્રંથ ધર્મગ્રંથો, જે આપણા આધુનિક દિવસોની બધી જ સમસ્યાઓનો ઉકેલ આપે છે, તેનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પ્રકરણ 15, જનજાગૃતિ. ઇતિહાસે ફરી ફરીને સાબિત કર્યું છે કે લોકો તથા તેમના અભિપ્રાયોને બહુ લાંબા સમય સુધી દબાવી રાખી શકાતા નથી. મૂંઝવાયેલા લોકો કદાચ ખૂનની રીતે તેમના શાસકો સામે બળવો ન કરે, પરંતુ તેવું એક ચોક્કસ હદ સુધી જ બને છે. ત્યાર પછી એક હતાશા ઊભી થતી અને ક્રાંતિ ફાટી નીકળશે. આધુનિક જમાનાની લોકશાહીમાં પણ આપણે જોઈએ છીએ કે જાહેર જાગૃતિ સરકાર માટે ખતરનાક છે. એક વખત લોકો ધીરજ ખોઈ બેસે અને શેરીઓમાં ઉતરી આવે, પછી અતિ શક્તિશાળી શાસક પણ ભાંગી પડશે. આવા દેખાવો પછી કેટલાક કલંકિત મિત્રો રાજીનામું આપવું પડતું હતું. ચાણક્યએ આવી પરિસ્થિતિને કેમ દૂર રાખવી તે સ્પષ્ટ દર્શાવ્યું હતું. પ્રજાના આનંદમાં રાજાનો લાભ રહેલો છે અને પ્રજા માટે જે ફાયદાકારક છે તેમાં તેનો પોતાનો ફાયદો છે. સૂત્ર 1-19-34. જો એક નેતા તેના લોકોને ખુશ રાખી શકતો નથી અને તેના બદલે આખો વખત પોતાના લાભ વિશે વિચારે છે, તો તેનો અંત ચોક્કસ ગાદી પરથી ઉખાડી મૂકીને લાવવામાં આવશે. ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ નાગરિકોના લોકપ્રિય અભિપ્રાયો સામે કેવી રીતે નમવું પડ્યું હતું અને તેમના હોદ્દાઓ છોડવા પડ્યા હતા તે જુઓ. આ કામ કરો અથવા ચાંતા થાવ, એવું વાતાવરણ છે. લોકો બધું સ્વીકારી ચાંતા હતા. તે દિવસો ગયા. લોકોએ પોતાનું શ્રેષ્ઠ કરવું પડે છે અને પરિણામો આપવા પડે છે. જો તેમ ન થાય તો લોકોને રોષ ભભૂકી ઉઠશે. રાજકારણીઓ માટે મારા મતે રાજકારણીઓએ એક વાત સીધી કહેવી જોઈએ. હવે પછી તમે સીધી જ પદ્ધતિથી કામ કરવાનું ચાલુ રાખી શકો નહીં. તમારે વધુ સારી વ્યવસ્થાપન કુનેહ શીખવી જરૂરી છે. અને આ સાંભળતા હોય તેવા બધા રાજકારણીઓ એ કહેવાનું છે કે જો તમે હજુ પણ રાજકીય વ્યવસ્થાપન વિશે ન જાણતા હોવ તો એક રાજ્યનો વહીવટ કેમ કરાય તે વિશે અર્થશાસ્ત્રમાંથી શીખો. નાગરિકો માટે રાષ્ટ્રના માહિતગાર સંસ્કારી નાગરિકો બનો. જો તમારે કોઈ મુશ્કેલ હોય અને તમે જોઈ શકો કે કંઈ થઈ શકતું નથી, તો તમે તમારામાંથી બનતું બધું જ કરો. લોક સમુદાય કે સમાજ એ કોઈપણ ક્રાંતિ માટેનું ઈંધન છે. પરિબળ માટે ત્યાં સુધી મચ્યા રહો, પરિણામ માટે ત્યાં સુધી મચ્યા રહો. લોકશાહીની શક્તિ અને તમારી કિંમતી મતનો ઉપયોગ કરો. બધા નાગરિકો પાસે બે વસ્તુ છે, ફરજો તથા હકો. સૌ પ્રથમ તમે તમારી નાગરિક તરીકેની ફરજો નિભાવો, પછી તમારા હક માંગો, અને વધુ મહત્વનું એ છે કે તમે તે મેળવો તેની ખાતરી કરો. યુવાનો માટે હું નેતાગીરીની તાલીમના કાર્યક્રમોનું સંચાલન કરવા માટે પૂના તથા નાસિકમાં હતો. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે વધુ ને વધુ યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમાંના એકે મને પૂછ્યું, સર, એક નવો રાજકીય પક્ષ કેમ શરૂ ન કરવો? મેં જવાબ આપ્યો, વિચાર ઘણો સારો છે, પરંતુ તમારા વિચારને ક્રિયામાં ફેરવો એ નગુ બોધ ન હતો. ઉંતાનો એક યુવાનની તેની શક્તિને સકારાત્મક રીતે આગળ વધારવાની શક્તિમાં મારો વિશ્વાસ હતો. સ્વામી ચિન્મયાનંદે કહ્યું છે તેમ યુવાનો નકામા નથી, તેમનો ઉપયોગ ઓછો કરાયો છે. યુવાનો બેદરકાર નથી, તેમની દરકાર ઓછી કરાઈ છે. એક નેતાના ગુણો. પ્રકરણ 16, સંપૂર્ણ સજાગતા. ભારતની કેન્દ્રીય જાગૃતિ સમિતિ, ધ સેન્ટ્રલ વિજિલિયન્સ કમિશન, એમણે એકવાર જાહેર કર્યું કે જુદા જુદા સરકારી તંત્ર તથા જાહેર એકમોએ દર વર્ષે જાગૃતિ સપ્તાહ પાડવું. આ સપ્તાહને સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહ પુરુષના જન્મદિવસ સાથે જોડવામાં આવ્યું છે. આધુનિક ભારતના નિર્માણમાં સરદાર પટેલે રાજાઓના રાજ્યોને હંફાવીને તથા તેમની સફળતાપૂર્વક કેન્દ્રીય વહીવટ હેઠળ એકત્રિત કરીને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈસવીસન પૂર્વે 3 સદીના કૌટિન્ય વડે પણ આવું કરાયું હતું. તેને ઘણા બધા રાજ્યોને તેના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય વડે ચલાવતા રાજ્યોના કેન્દ્રીય વહીવટમાં એકત્રિત કર્યા હતા. કૌટિન્ય પદ્ધતિસરની જાગૃતિ એક રાજ્યના તંત્રના વ્યવસ્થાપનના માળખામાં એક અતિ અગત્યનું પરિણામ આપનાર પ્રથમ વ્યક્તિ હતા. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી વિર્જિનિયન શબ્દની વ્યાખ્યા આ રીતે કરે છે, શક્ય જોખમ અથવા મુશ્કેલીઓ પર સાવધાનીપૂર્વક નજર રાખવી. કોર્પોરેટ દ્રષ્ટિકોણ એ જ એક જ વિષયને કઈ રીતે જોવાય તે માટે 2 અભિગમ આપે છે. વ્યક્તિને પોતાની જાતની બહારના ભયોનો તેમજ આંતરિક ગેરવ્યવસ્થાથી રક્ષવી જોઈએ. બાહ્ય સ્તરે એક તંત્રીની હરીફાઈ તથા હસ્તગત કરી લેવા જેવા જોખમો વિશે સજાગ રહેવું જોઈએ. આને માટે તેની પાસે ખૂબ શક્તિશાળી સમાચાર નેટવર્ક હોવો જોઈએ. આજની મોટાભાગની કંપનીઓમાં માર્કેટના સમાચાર મેળવ્યા એ ખૂબ અગત્યની પ્રવૃત્તિ છે. મૂલ્યવાન માહિતી મેળવવા માટે ખાસ ટેકનોલોજી છે. જો કે આંતરિક રીતે સજાગ હોવું એ વધારે અગત્યનું અને ખૂબ મુશ્કેલ છે. તંત્રની અંદરના પ્રશ્નોને સંભાળવા વધુ મુશ્કેલ હોય છે, કારણ કે આપણે આપણા પોતાના માણસો સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. એક સૈન્યના કમાન્ડર નડવા માટે તથા સરહદ પરથી સૈન્યને હટાવવા સક્ષમ હશે, પરંતુ તેના પોતાના યુવાન દીકરાને કરીના બળવાને સંભાળવા સક્ષમ ન પણ હોય. હિસાબો, ગ્રાહકોની આધારભૂત વિગતો તથા વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ વિશેની મહત્વની માહિતીઓને એક તંત્ર માટે ખૂબ કટોકટી ભરી હોય છે. તેને નીક થવાથી રક્ષણ આપવું જરૂરી છે. વ્યક્તિ આ કેવી રીતે કરે છે? અર્થશાસ્ત્ર આપણને આ પ્રશ્નને સંભાળવા વિશે માર્ગદર્શન આપે છે. કૌટિન્ય કહે છે કે માણસના મગજ ચંચળ હોવાને કારણે તેણે એટલે કે નેતાઓને તેમના કામ પર સતત દેખરેખ રાખવી જોઈએ. સૂત્ર 2-9-3. પોતાના તંત્રમાં બધા જ મહત્વના વિભાગો તેમજ પ્રવૃત્તિઓ સતત ચકાસતા રહેવું એ નેતાની પ્રાથમિક જવાબદારી છે. નેતાએ તેના કર્મચારીઓને હિંચાણ વિશે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ. તેણે કર્મચારીઓને તેમના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને રાખવા માટે તેમને લક્ષ્ય તથા સમયમર્યાદા આપવી જોઈએ. બીજું કે તેણે સતત તેમના કામને ચકાસતા રહેવું જોઈએ. આમ કેમ જરૂરી છે? કારણ કે માનવ મન ખૂબ જ ચંચળ છે. જો સમયમર્યાદા તથા લક્ષ્ય ગોઠવી આપવામાં ન આવે તો આળસપણોમાં સરકી જવાનું કર્મચારીઓનું વલણ હોય છે. જો પૂરતી કડક સજાનો ભય ન હોય તો ભ્રષ્ટાચારના પ્રભાવમાં આવી જવાની પણ શક્યતા છે. સોની કોર્પોરેશનના સ્થાપક ઓકિયો મોરિતાએ કહ્યું છે તેમ, હું માત્ર મારા કર્મચારીઓ સાથે જ નહીં પરંતુ કર્મચારીના મગજ અને મન સાથે વ્યવહાર કરું છું. માટે ભ્રષ્ટાચાર અટકાવવા માટે તેમજ તે દરેક પાસેથી ઉત્પાદકતાની ખાતરી કરવા માટે કર્મચારીઓને તેમના મગજના સ્તરે સમજવા તે મહત્વનું છે. આમ જાગૃતિ તે આંતરિક તેમજ બાહ્ય બંને મોરચે સંપૂર્ણ જાગૃત સજાગતા છે. 17. ઉદ્યોગ સાહસિકોને સદાહ. પોતાનો ધંધો શરૂ કરવા અને ચલાવવો, ખાસ કરીને જ્યારે તમને ધંધાનો કોઈ આગનો અનુભવ ન હોય ત્યારે એ કામ સહેનું નથી. પરંતુ એમ જ ઉદ્યોગ સાહસિકો જન્મે છે. તેઓ એક વિચાર કે ખ્યાલ સાથે સફળ થવાના સ્વપ્ન સાથે શરૂઆત કરે છે. તેમના મોટાભાગના તેમણે કયો રસ્તો લેવો જરૂરી છે તે જાણતા હોતા નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ તેમને આ બધા ઉતાર ચઢાવમાંથી અંતિમ પડાવ સુધી લઈ જાય છે, જ્યાં તેમના ખ્યાલો છેવટે આર્થિક સફળતામાં રૂપાંતર પામે છે. એક ઉદ્યોગ સાહસિકના જીવનમાં સૌથી કટોકટી ભર્યા સમય ત્યારે આવે છે જ્યારે તેણે તેના વિચારો સાથે થોડાક પ્રયોગો કરી લીધા હોય અને ખૂબ બધો સંઘર્ષ કરી લીધો હોય, પરંતુ તેના ખિસ્સા પૈસાથી ભર્યા ન હોય. હવે તે બેસીને વિચારે છે કે શું ખોટું થયું. તેની નજીકના તથા વાહના બધા જ એ સાબિત કરવાની તક નહીં લે છે કે આ રસ્તો લેવામાં તે ખોટો હતો. કૌટિન્ય કહે છે, થોભો, આ તબક્કે આ માનસિક છટકામાં ફસવા નહીં. જે સતત ગ્રહોની સદા લે છે તેવી મૂર્ખ વ્યક્તિ પાસેથી સંપત્તિ સરકી જશે, કારણ સંપત્તિ એ સંપત્તિનો ગ્રહ છે. તો ગ્રહો શું કરશે? સક્ષમ માણસો છેવટે 100 અજમાયશ પછી ચોક્કસ સંપત્તિ સુરક્ષિત કરશે. સૂત્ર 9-4-26.
તમારા ધંધામાં છેલ્લી મોટી આર્થિક છનાંગ કદાચ આસપાસના કોઈ ખૂનામાં છુપાયેલી હોય, પરંતુ નિષ્ફળતાના આવા લાંબા સમય પછી નાસીપાસ થઈનાને નસીબ તથા વિધાતા ખરેખર તેની તરફેણમાં છે કે નહીં તે નવાઈ લાગે તે પણ સ્વાભાવિક છે. આ સમયે આપણે ભવિષ્ય વેતાઓ, જ્યોતિષીઓ અને તથા હસ્તરેખા જોનારાઓ તરફ વળીએ છીએ. તમે ઝોડિયાક, સૂર્ય તથા ગ્રહોની સંજ્ઞાઓની સલાહ લેવાનું શરૂ કરો છો, પરંતુ યાદ રાખો તમારા સતત પ્રયત્નો જ બહાર નીકળવાનો એક જ માર્ગ છે. ગ્રહોની સલાહ લેવાની જરૂર નથી. રાત્રિના આકાશમાં ચળકતા બિંદુ જેવા લાગતા એ સળગતા વાયુના નિર્દોષ દેખાતા દડાઓ શું કરશે? સંપત્તિ પોતે જ બધી સંપત્તિનો તારો છે. તમે જે વિચારમાં માનો છો તેમાં તમે પહેલેથી જ ઘણા પ્રયત્નો, સમય તથા પૈસા મૂકી ચૂક્યા છો. બસ માત્ર એ પ્રમાણે કરવાનું ચાલુ રાખો. સક્ષમ માણસ છેવટે આ આખો વિચારને એક હિસાબના આશ્ચર્યકારક સર્વૈયામાં રૂપાંતરિત કરી દેશે. છેલ્લે છનાંગ કોઈ પણ રૂપમાં આવી શકે છે. એક મોટો ઓર્ડર, એક પાછો ફરકેનો ઘરાક અથવા એક મોટો રોકાણકાર. પરંતુ વ્યક્તિએ ભલે 100 વખત પસ્તાવવું પડે તો પણ આ કસોટીમાંથી પસાર થવાનું ચાલુ રાખવું જોઈએ. આ બિન ગેટ્સ વડે અનુસરાયેલો રસ્તો છે. કોણે વિચાર્યું હતું કે આજના ટૂંકા સમયમાં દુનિયાનો સૌથી શ્રીમંત માણસ બની જશે? આ જ માર્ગ નારાયણ મૂર્તિ અથવા બીજા વિજયી સાહસિકો, તેઓ સંપત્તિ નામની સફળતાને અડિયા તે પહેલા લીધો હતો. આફ્રિકન અમેરિકન હેરકેર પ્રોડક્ટ્સની લોકપ્રિય શ્રેણી બનાવનાર તથા અમેરિકાની પ્રથમ કાળી મહિલા નખપતિ મેડમ સી જે વોકરે કહ્યું છે કે મારે જ મારી પોતાની જિંદગી અને મારી પોતાની તક બનાવવી પડી હતી, પરંતુ મેં તે કર્યું. બેસીને તક આવવાની રાહ ન જુઓ, ઊભા થાવ અને તેને બનાવો. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 18, બહુવિધ કામ. નિત્યજ્ઞાન ઓડિયોઝ. કોર્પોરેટ ચાણક્ય. ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઇક જરૂર કરજો, જેથી મને પ્રોત્સાહન મળે અને આવા ઉપયોગી ઓડિયોબુક્સ તમને વધુ ને વધુ હું શેર કરી શકું. નિત્યજ્ઞાન ચેનલને વધુ ને વધુ શેર કરો, જેથી આપણા મિત્રો, વાહનાઓ અને સગા સંબંધીઓને પણ આવા ઓડિયોબુકનો લાભ મળે. અને અંતમાં આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.